ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. પાસખા ઋતુનો પાંચમો રવિવાર. પ્રભુ ઈસુના શિષ્ય હોવાનો માપદંડ શું? સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 13, કલમ 31-35. તે બહાર ગયો ત્યાર પછી ઈસુ બોલ્યા, હવે માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે. એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં કરશે. વત્સો, હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી તમે મારી શોધ કરશો. પણ મેં યહૂદીઓને કહ્યું હતું તે જ અત્યારે તમને કહું છું કે હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી. તમને હું એક નવી આજ્ઞા આપું છું, પરસ્પર પ્રેમ રાખજો. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે. તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો. પ્રભુ ઈસુએ એમના માનવ જીવન દરમિયાન આપેલી સૌથી મોટી આજ્ઞા એટલે પ્રેમની આજ્ઞાનો મહિમા આજના શાસ્ત્રપાઠમાં કરવામાં આવ્યો છે. એનું મહત્વ અને મહાત્મ્ય એટલું વિશિષ્ટ છે કે એમના અંતિમ વચનો પણ પ્રેમની એ મોટી આજ્ઞા બાબતમાં જ છે. ઈસુપંથીની સાચી ઓળખ આ આજ્ઞાના પાલનમાં સમાયેલી છે અને તેથી જ ઈસુ કહે છે, તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો. ઈસુએ આદેશેલો પ્રેમ એ આપણો સ્વાર્થ અને નિસ્બતથી દૂષિત એવો દુનિયાવી પ્રેમ નહીં, પણ એવો પ્રેમ, એક, જેમાં સ્વાર્થ ન હોય, બે, જે આપવામાં જ સમજે એવો પ્રેમ, ત્રણ, કોઈ અપેક્ષા કે વળતરની આશા વિનાનો પ્રેમ, અને ચાર, એવો પ્રેમ જ્યાં માનવી માનવી વચ્ચે કોઈ ભેદ ન હોય અને માણસ માત્રને એની ગરિમા સાચવી શકે એ રીતે કરેલો પ્રેમ. પ્રભુ ઈસુની પ્રેમની આ મોટી આજ્ઞા આપણે આ પ્રકારના પ્રેમના વાહક બનીને પાળીએ તો જ આપણું ઈસુપંથીપણું સાર્થક થાય. ઈસુના અનુયાયી ધર્મજન તરીકે આમાં આપણો કેટલો ફાળો? આની પર ચોક્કસ વિચાર કરવો ઘટે અને ઉણપોના નિવારણ માટે આવશ્યક પગલાં લેવાની દિશામાં પણ સક્રિય બનવું ઘટે. આપણે સાચે જ આ આજ્ઞાના પાલન થકી દુનિયાના દીવા બનીને પરમેશ્વરનો મહિમા કરી શકીએ એ માટે ઈશ્વરની વિશેષ કૃપા માંગીએ.